હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીશું. મિત્રો, બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજતા પહેલાં આપણે ટાઈપ ઓફ રિએક્શન વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે સૌપ્રથમ વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ ટાઈપ ઓફ રિએક્શન. હવે ટાઈપ ઓફ રિએક્શન સમજતા પહેલાં રિએક્શનમાં એકચ્યુઅલી શું થતું હોય છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય એનો ખ્યાલ આવવો ખૂબ જરૂરી છે. તો જનરલી કેમિકલ રિએક્શનમાં શું થતું હોય છે, ના કેમિકલ રિએક્શન કન્વર્ઝન ઓફ વન સબસ્ટન્સ ઇન્ટુ અનધર, એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર થતું હોય છે. અથવા બીજી રીતે કહીએ તો ઓલ્ડ મોલિક્યુલ ચેન્જ ઇન્ટુ ન્યૂ મોલિક્યુલ, જૂના મોલિક્યુલમાંથી નવા મોલિક્યુલનું સર્જન થવું, વિચ મીન્સ દેટ ઓલ્ડ બોન્ડ મસ્ટ બી બ્રોકન એન્ડ ન્યૂ બોન્ડ મસ્ટ બી ફોર્મ. આ રીતે એક જૂના બોન્ડનું તૂટવું અને નવા બોન્ડનું સર્જન થવું એ એક રાસાયણિક પ્રક્રિયાનો ભાગ છે. અથવા બીજી રીતે કહીએ તો રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય છે, તો કે જૂના બોન્ડનું તૂટવું અને નવા બોન્ડનું સર્જન થવું. તો જે આ બોન્ડ તૂટે છે એને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ તો ધ બ્રેકિંગ ઓફ ધ કોવેલેન્ટ બોન્ડ કેન ટેક પ્લેસ ઇન ટુ ટુ ફંડામેન્ટલ ડિફરન્સ. હવે જે બોન્ડ તૂટવાની જે પ્રક્રિયા છે એને આપણે બે વિભાગમાં વેચી શકાય, દેટ ઇઝ ધ હોમોલાઇટિક ક્લેવેજ એન્ડ હિટ્રોલાઇટિક ક્લેવેજ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું હોમોલાઇટિક ક્લેવેજ. હોમોલાઇટિક ક્લેવેજ શું છે? તો હોમોલાઇટિક ક્લેવેજ તો હોમો મીન્સ સેમ, લાઇટિક મીન્સ ટુ બ્રેક, સરખી રીતે બ્રેક થવું, બોન્ડનું સરખી રીતે બ્રેક થઈને આપણે શું કહેશું હોમોલાઇટિક. તો હોમોલાઇટિક ક્લેવેજમાં શું થાય, હોમોલાઇટિક ક્લેવેજ બોન્ડિંગ ઇલેક્ટ્રોન આર ઇક્વલી છે, દેટ મીન્સ ઈચ એટમ રિટેન્સ ઇટ ઇલેક્ટ્રોન રિઝલ્ટિંગ ધ ફોર્મેશન ઓફ ફ્રી રેડિકલ. બંધ દરમિયાન શું થાય છે, તો કે બંનેનું ઇક્વલ શેરિંગ કરી અને ફ્રી રેડિકલ બને. ધારો કે એક્ઝામ્પલ તરીકે એ બી છે, એ અને બી વચ્ચે બોન્ડિંગ બનેલો છે, બે ઇલેક્ટ્રોનથી બોન્ડિંગ બને, ત્યારે આનું ક્લેવેજ હોમોલાઇટિક ક્લેવેજ થાય, ત્યારે એ અને બી પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને ફ્રી રેડિકલ છૂટા પડે. આ પ્રકારનું જે ક્લેવેજ છે એને આપણે શું કહેવામાં છે, હોમોલાઇટિક ક્લેવેજ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ પ્રકારના રિએક્શનો લાઇટની હાજરીમાં, ઊંચા તાપમાને અથવા તો પેરોક્સાઇડની હાજરીમાં આ પ્રકારે પ્રક્રિયા થતી હોય ત્યારે ફ્રી રેડિકલ એટલે કે હોમોલાઇટિક ક્લેવેજ જોવા મળે છે. મિથેનનું ક્લોરિનેશન એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આ પ્રકારે જ્યારે ક્લોરિનનો અલ્ટ્રાવાયોલેટ લાઇટની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે, બંને ક્લોરિન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ અને ફ્રી રેડિકલ છૂટા પડે. આ પ્રકારના ક્લેવેજને આપણે હોમોલાઇટિક, હોમો મીન્સ સરખું, લાઇટિક મીન્સ ટુ બ્રેક, એટલે કે બોન્ડનું બ્રેક સરખું થઈ અને પોતપોતાના ઇલેક્ટ્રોન છૂટા પડે એને આપણે હોમોલાઇટિક ક્લેવેજ તરીકે ઓળખવામાં આવે છે. તો વોટ ઇઝ હિટ્રોલાઇટિક ક્લેવેજ? હિટ્રો મીન્સ ડિફરન્ટ, લાઇટિક મીન્સ ટુ બ્રેક, એટલે કે બોન્ડિંગનું જ્યારે તૂટે છે ત્યારે સરખી રીતે વિભાજન ન થતું તેવા પ્રકારના ક્લેવેજને આપણે શું કરવામાં છે, હિટ્રોલાઇટિક ક્લેવેજ. તો હિટ્રોલાઇટિક ક્લેવેજ તો બોન્ડિંગ ઇલેક્ટ્રોન આરનું ઇક્વલી છે, બટ વન ઓફ ધ એટમ એક્વાયર બોથ ઓફ ધ બોન્ડિંગ ઇલેક્ટ્રોન એન્ડ બીકમ્સ નેગેટિવલી ચાર્જ એન્ડ અધર એટમ બીકમ્સ પોઝિટિવલી ચાર્જ. ઇન શોર્ટ આ પ્રકારના બોન્ડિંગમાં શું થાય છે, ધારો કે એ અને બી વચ્ચેનું લોન પેર એટલે બોન્ડિંગ થયેલું છે, એ કરતાં બીની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોવાને કારણે શું થાય છે, તો કે બોન્ડિંગ ઇલેક્ટ્રોનની પેર પોતાના તરફ લેના બી શું બને છે, પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને એ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ બને છે. પરિણામે આયનો છૂટા પડે, હિટ્રોસાયક્લિક અંતે શું થાય, ક્લેવેજ અંતે તો આયનો છૂટા પડે છે અને આ પ્રકારના ક્લેવેજને આપણે હિટ્રોસાયક્લિક ક્લેવેજ, હિટ્રોલાઇટિક ક્લેવેજ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મિથાઇલ ક્લોરાઇડની વાત કરીએ તો કાર્બન કરતાં ક્લોરિન ઇલેક્ટ્રોન નેગેટિવિટી કેવી છે, તો કે ઘણી બધી વધારે છે અને પરિણામે શું થાય છે, તો કે હાઇડ્રોજન કરતાં કાર્બન કરતાં ક્લોરિન ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોવાને કારણે ક્લોરિન શું કરે છે, તો કે પોતાના તરફ ઇલેક્ટ્રોનને ખેંચે છે અને પરિણામે સીએલ માઇનસ અને કાર્બન પોઝિટિવ ચાર્જ બને છે. આ રીતે જે આયનો ઉત્પન્ન થતા હોય એ પ્રકારના ક્લેવેજને આપણે શું કહેવામાં આવે છે, હિટ્રોસાયક્લિક ક્લેવેજ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જૂના બોન્ડનું તૂટવું અને નવા બોન્ડનું સર્જન થવું આ થતું હોય છે. એ બોન્ડ તૂટે છે એ બે રીતે તૂટી શકે, હોમોલાઇટિક અને હેટ્રોલાઇટિક. તો હોમો મીન્સના અંતે શું બને છે, ફ્રી રેડિકલો બને છે, જ્યારે હેટ્રોલાઇટિકના અંતે શું બને છે, તો આયનો બને છે. તો જનરલી આ બે પ્રકારે ક્લેવેજ થતું હોય છે. તો હવે વાત કરશું રિએજન્ટ. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાને સમજતા પહેલાં રિએજન્ટ વિશે સમજવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય છે, પ્રક્રિયક
રિએજન્ટ, જ્યારે રિએજન્ટ પ્રક્રિયક ઉપર એટેક કરે છે ત્યારે શું બને છે ને, પ્રોડક્ટ બનતી હોય છે. તો એ રિએજન્ટ એટેક કરનાર જે સ્પેસીસ છે જેને આપણે રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે એ કયા પ્રકારનો છે એના ટાઈપ પણ સમજવી ખૂબ જ જરૂરી છે. તો ઓર્ગેનિક રિએક્શન ઇનિશિએટેડ બાય સમ સ્પેસીસ આર નોન એઝ રિએજન્ટ. રિએજન્ટ કોને કહેવાય? તો કે પ્રક્રિયા, ઓર્ગેનિક રિએક્શનમાં જે પ્રક્રિયા થાય છે જે સ્પેસીસ દ્વારા થાય છે એને આપણે રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બેઝિકલી દે આર થ્રી ટાઈપ ઓફ રિએજન્ટ, ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ એન્ડ ફ્રી રેડિકલ. કયા પ્રકારના? ત્રણ પ્રકારના રિએજન્ટ જનરલી હોય છે, તો કે ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ અને ફ્રી રેડિકલ. મિત્રો, હવે આપણે વાત કરશું કે ઇલેક્ટ્રોફાઇલ કોને કહેશું, ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય અને ફ્રી રેડિકલ કોને કહેવાય. આ જે ઇલેક્ટ્રોફાઇલ જે રિએજન્ટ છે એનાથી જે પ્રક્રિયા થાય એને આપણે ઇલેક્ટ્રોફિલિક રિએક્શન તરીકે ઓળખતો. પહેલાં આપણે ઇલેક્ટ્રોફાઇલ, ત્યાર પછી ન્યુક્લિયોફાઇલ અને ફ્રી રેડિકલ વિશે જાણવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, રિએજન્ટમાં સૌ પ્રથમ આપણે વાત કરી ઇલેક્ટ્રોફાઇલ. તો ઇલેક્ટ્રોફાઇલ શું છે? આમ તો શબ્દ પોતે જ ઇન્ડિકેટ કરે, ઇલેક્ટ્રો મતલબ ઇલેક્ટ્રોન, ફાઇલ્સ મીન્સ લવર્સ. ઇલેક્ટ્રોનનો ચાહક હોય એને શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ્સ. જેને શેની જરૂર હોય? ઇલેક્ટ્રોની જરૂર હોતી હોય એને આપણે ઇલેક્ટ્રોફાઇલ્સ તરીકે ઓળખશું. હવે જેવી જેની જરૂરિયાત એ એને એક્સેપ્ટ કરશે, પરિણામે આપણે એમ કહી શકીએ ને, ડિફાઇન કરવી હોય તો આપણે એમ કહી શકાય કે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોફાઇલ? તો કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પેસીસ વિચ કેન એક્સેપ્ટ ધ ઇલેક્ટ્રોન પેર ડ્યુરિંગ ધ રિએક્શન ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇલેક્ટ્રોફાઇલ. તો ઇલેક્ટ્રોફાઇલ શું છે? તો કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો સ્પેસીસ છે કે જે પ્રક્રિયા દરમિયાન શું કરશે? ઇલેક્ટ્રોન પેરને એક્સેપ્ટ કરે. ઇલેક્ટ્રોન પેરને એક્સેપ્ટ કરીને આપણે ઇલેક્ટ્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોફાઇલ આર ધ ઇલેક્ટ્રોન ડ્રાઇવિંગ સ્પેસીસ વિચ એટેક. ક્યાં એટેક કરશે? વિચ એટેક એટ ધ ઇલેક્ટ્રોન રિચ સેન્ટર ઓફ ધ સબસ્ટ્રેટ. પરિણામે સબસ્ટ્રેટમાં જ્યાં ઇલેક્ટ્રોન સૌથી વધારે છે ત્યાં એટેક કરીને આપણે ઇલેક્ટ્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઈ પ્લસ દ્વારા દર્શાવે. ઇલેક્ટ્રોફાઇલને કઈ રીતે દર્શાવવામાં આવે છે? ઈ પ્લસ દ્વારા દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોફાઇલ મે બી પોઝિટિવલી ચાર્જ આવે ઓર નેગેટિવ. એવું જરૂર નથી કે ઇલેક્ટ્રોફાઇલને આપણે પોઝિટિવ, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે સારી રીતે જાણીએ ઇલેક્ટ્રોફાઇલ શું છે, એચ પ્લસ, સીએલ પ્લસ, એનઓ ટુ, એસઓ થ્રી, આ બધા જ ઇલેક્ટ્રોફાઇલ છે કે જેને ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. પરિણામે ક્યાં એટેક કરશે? ઇલેક્ટ્રોન રિચ સેન્ટર ઉપર એટેક કરે. તો આવા બધા સ્પેસીસને ઇલેક્ટ્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એ એલ સી એલ થ્રી બી એ થ્રી પણ ઇલેક્ટ્રોફાઇલ છે. ન્યુટ્રલ ચાર્જની દ્રષ્ટિએ ન્યુટ્રલ છે, પણ આમ જોવા જઈએ તો આની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જોવામાં આવે ત્યારે આપણે ખ્યાલ આવે કે એ એલ સી એલ થ્રીના બંધારણમાં એલ્યુમિનિયમનો અષ્ટક પૂર્ણ કરવા બે ઇલેક્ટ્રોનની જરૂર છે. પરિણામે શું કરશે? ઇલેક્ટ્રોન ની ડેફિશિયન્સી છે. પરિણામે શું કરશે? તો કે ઇલેક્ટ્રોન રિચ તરફ અથવા બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. માટે એ પણ બી એફ થ્રી એલ સી થ્રી પણ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. તો હવે વાત કરશું આપણે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ શું છે? તો કે ન્યુક્લિયો મીન્સ ન્યુક્લિયસ, ફાઇલ્સ મીન્સ લવર્સ. શોનું ચાહક છે? તો કે ન્યુક્લિયસ નો ચાહક છે. એટલે મતલબ શું થશે આમાં? તો કે આ પ્રકારના રિએજન્ટમાં શું હશે? તો કે કોનો ચાહક છે? ન્યુક્લિયસનો. આપણે ખબર છે ન્યુક્લિયસમાં શું હોય છે? પ્રોટોન હોય છે. પરિણામે પ્રોટોનનો ચાહક હોય. એનો અર્થ કે ઇલેક્ટ્રોન રિચ જે સ્પેસીસ છે એને આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખી શકાય. તો ડિફાઇન કરવું કેવી રીતે કરી શકાય? એ રિએજન્ટ વિચ કેન ડોનેટ એન ઇલેક્ટ્રોન પેર ડ્યુરિંગ ધ રિએક્શન ઇટ ઇઝ કોલ્ડ એઝ ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોન પેરનું ડોનેટ કરે એવા બધા સ્પેસીસને આપણે શું કહેવામાં છે? ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિયોફાઇલ આર ધ ન્યુક્લિયસ લવિંગ સ્પેસીસ વિચ એટેક ધ, ક્યાં એટેક કરશે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર ઓફ ધ સબસ્ટ્રેટ. ઇલેક્ટ્રોફાઇલમાં શું હતું? તો કે ઇલેક્ટ્રોનો ચાહક હતો. પરિણામ ક્યાં એટેક કરતો? તો કે ઇલેક્ટ્રોન રિચ વિસ્તારમાં, સબસ્ટ્રેટમાં જે ઇલેક્ટ્રોન રિચ એરિયા હતો ત્યાં એટેક કરે. જ્યારે એનાથી ઉલટું છે, ક્યાં એટેક કરે? તો કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર ઉપર એટેક કરે. આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોફાઇલ નેગેટિવ ચાર્જ આયન છે. ન્યુક્લિયોફાઇલ આર ધ નેગેટિવ ચાર્જ આયન ઓર ન્યુટ્રલ મોલિક્યુલ. એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે બહુ વેલનોન એક્ઝામ્પલ તરીકે લઈએ તો સીએલ માઇનસ, સીએલ માઇનસ, ઓએચ માઇનસ, આ બધા શું છે? ઇલેક્ટ્રોન રિચ હોવાને કારણે ઇલેક્ટ્રોન પેરનું ડોનેટ કરે છે. પરિણામે બધા જ ન્યુક્લિયોફાઇલ. એવું જરૂર નથી ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ
ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી, દાખલા તરીકે અમોનિયાની વાત કરીએ તો અહીંયાની પાસે અનપેર ઇલેક્ટ્રોન હોય છે અને પરિણામે શું કરે છે, એ અનપેર ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને આ રીતે એ પ્રક્રિયામાં ભાગ લેતો એટલે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એ જ રીતે H2O પણ ન્યુટ્રલ, અહીંયા પણ ઓક્સિજન પાસે અનપેર ઇલેક્ટ્રોન હોવાને કારણે એ પણ શું કરે છે, ડોનેટ કરે છે અને પરિણામે એ પણ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. તો આપણે ત્રીજા રિજનની વાત કરીએ ને તેટલી સફ ફ્રી રેડિકલ. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોફાઇલ જે ઇ પ્લસ પોઝિટિવલી ચાર્જ એટમો છે એ ન્યુક્લિયોફાઇલ એન યુ માઇનસ નેગેટિવ ચાર્જ ધરાવે છે, જ્યારે ફ્રી રેડિકલ શું છે તો ફ્રી રેડિકલ આર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એટમ હેવિંગ એ અનપેર ઇલેક્ટ્રોન. ફ્રી રેડિકલ એઝ અ નો એની ચાર્જ, મતલબ ન્યુટ્રલ હોય છે તો ફ્રી રેડિકલ કેન ઇનિશિયેટ ધ રિએક્શન. આપણે જાણીએ તો ફ્રી રેડિકલ કઈ રીતે બને છે, તો હોમોલેટિક લેવેજ જ્યારે બોનનું સરખું બ્રેજ થાય છે અને પરિણામે ફ્રી રેડિકલ છૂટા પડતા હોય છે. દાખલા તરીકે ફોટોલેટિક ડિકમ્પોઝિશન ઓફ ક્લોરિન મોલિક્યુલ પ્રોડ્યુસ ક્લોરિન ફ્રી રેડિકલ. દાખલા તરીકે આ ક્લોરિનનું ફોટોલેટિક ડિકમ્પોઝિશન થાય ત્યારે ક્લોરિનને સરખા ઇલેક્ટ્રોન હોમોલેટિક લેવેજના અંતે ફ્રી રેડિકલ બનતા હોય. તો આવા પ્રકારની પ્રક્રિયાને આપણે ફ્રી રેડિકલ રિએક્શન તરીકે ઓળખવામાં છે. આમાં જે રિએજન્ટનો રોલ શું છે તે ફ્રી રેડિકલનો છે. તો ફ્રી રેડિકલ એક પણ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. હવે મિત્રો આપણે વાત કરીશું ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએક્શન. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણા પ્રકારના રિએક્શન હોય છે, આપણે પાંચ પ્રકારે ખાસ કરીને વેચી શકાય. ઓર્ગેનિક કેમિસ્ટ્રી મેઇનલી ત્યાં ફાઇવ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએક્શન, એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન, જેને આપણે ગુજરાતીમાં કહીએ વિસ્થાપન પ્રક્રિયા, સેકન્ડ વન તરીકે એલિમન રિએક્શન, થર્ડ વન એડિશન રિએક્શન, રીઅરેન્જમેન્ટ રિએક્શન એન્ડ કન્ડેન્સેશન રિએક્શન. તો ઓર્ગેનિક પ્રક્રિયા દરમિયાન મોટા ભાગે પાંચ પૈકીની કોઈ પ્રક્રિયા હોઈ શકે, કાંઈ સબસ્ટિટ્યુશન રિએક્શન હોઈ શકે, એલિમિનેશન રિએક્શન હોઈ શકે, એડિશન રિએક્શન હોઈ શકે અથવા રીઅરેન્જમેન્ટ રિએક્શન અને કન્ડેન્સેશન રિએક્શન હોય છે. તો આજે પહેલાં આપણે એક પછી એક સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે, એલિમિનેશન શું છે, એડિશન રિએક્શન શું છે એના વિશે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું સબસ્ટિટ્યુશન રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. સબસ્ટિટ્યુશન રિએક્શનમાં શું થાય છે, તો કે રિએક્શન ઇન વિચ એટમ ઓર ગ્રુપ ઓફ એટમ ડાયરેક્ટલી એટેચ ટુ ધ કાર્બન એટમ ઇન અ સબસ્ટ્રેટ ઇઝ રિપ્લેસ બાય અનધર એટમ ઓર ગ્રુપ ઓફ એટમ, ઇટ ઇઝ નોન એઝ સબસ્ટિટ્યુશન રિએક્શન. પ્રકારમાં શું થાય તો સબસ્ટ્રેટ મોલિક્યુલમાં આવે કોઈ પણ એટમ અથવા ગ્રુપ ઓફ એટમ અન્ય ગ્રુપ અથવા ગ્રુપ ઓફ એટમ દ્વારા રિપ્લેસ થાય, તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે, સબસ્ટિટ્યુશન વિસ્થાપન. હવે તમે જોઈ શકો કે કાર્બન બીઆર સાથે અહીંયા OH એટેક કરે છે અને બીઆર માઇનસ રિપ્લેસ થાય છે. તો આ રીતે જે આ પ્રકારનું રિપ્લેસ થતું હોય છે એ પ્રકારની પ્રક્રિયાને સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઇથાઇલ બ્રોમાઇનમાંથી ઇથાઇલ આલ્કોહોલ બનવાની જે ઘટના છે એને આપણે કેવા પ્રકારનું રિએક્શન કહેશું, સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે મિત્રો, તો કે આ પ્રકારમાં સબસ્ટ્રેટ મોલિક્યુલમાંથી કોઈ એટમ અથવા ગ્રુપ ઓફ એટમ બીજા ગ્રુપ અથવા એટમ દ્વારા રિપ્લેસ થતું હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીશું એલિમિનેશન રિએક્શન. તો એલિમિનેશન રિએક્શન કોને કહેવાય, તો કે ધીસ રિએક્શન ઇન્વોલ્વ ધ રિમૂવલ ઓફ એટમ ઓર ગ્રુપ ઓફ એટમ ફ્રોમ ટુ એડજસન્ટ એટમ ઇન ધ સબસ્ટ્રેટ મોલિક્યુલ એન્ડ ફોર્મ અ મલ્ટીપલ, ધેટ ઇઝ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ એન્ડ ઇટ ઇઝ નોન એઝ એલિમિનેશન રિએક્શન. આ પ્રકારની પ્રક્રિયા મિત્રો શું થાય છે, તો કે સબસ્ટ્રેટ મોલિક્યુલમાંથી બે કાર્બનની આસપાસેથી બે એટમ દૂર થઈ અને ડબલ બોન્ડ બનતા હોય. દાખલા તરીકે આ કેસમાં આપણે અહીંથી હાઇડ્રોજન અને અહીંથી હેલોજન રિમૂવ થઈ એક્સ દૂર થઈ અને ડબલ બોન્ડ બને છે. તો આ રીતે જે ડબલી બોન્ડ બનવાની ઘટના છે તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે શું કહેવામાં છે, એલિમિનેશન. એલિમિનેશન મીન્સ દૂર થવું, પાણી HCl H2O મિથેનોલ જેવા નાના અણુ દૂર થઈ અને અનસેચ્યુરેટેડ બોન્ડ બનતો હોય તેવા પ્રકારની પ્રક્રિયાને આપણે એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ પ્રકારની પ્રક્રિયા મીન ધીસ રિએક્શન ટુ સિગ્મા બોન્ડ આર બ્રેક એન્ડ ફોર્મ આ ન્યૂ પાઈ બોન્ડ બિટવીન ટુ એડજસન્ટ એટમ.
therefore the saturated compound becomes unsaturated. બીજી રીતે કહી તો આમાં શું થાય છે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાંથી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બને છે તો એલિમિનેશન રિએક્શનમાં શું થાય છે તો કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાંથી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બને છે તો એલિમિનેશન રિએક્શનમાં શું થાય છે એલિમિનેટ થાય દૂર થાય તો બે એડજસ્ટેડ કાર્બનમાંથી પાણી HCl, HBr, મિથેનોલ ઇથેનોલ જસ નાનાણું દૂર થઈ અને ડબલી બોન્ડેડ કમ્પાઉન્ડ બનતા હોય તેવા પ્રકારના રિએક્શનને આપણે એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીશું એડિશન રિએક્શન યોગશીલ પ્રક્રિયા એડિશન રિએક્શન એક્ઝેક્ટલી રિવર્સ ટુ ધ એલિમિનેશન રિએક્શન એલિમિનેશનમાં શું થતું હતું કંઈક દૂર થતું હતું આની અંદર શું થશે એડિશન કંઈક ઉમેરાશે ઇન એડિશન રિએક્શન એટમ ઓર ગ્રુપ ઓફ એટમ ઇઝ સિમ્પલી એડેડ ટુ ધ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ વિદાઉટ એલિમિનેશન ઓફ એની એટમ ઓર ગ્રુપ ઓફ એટમ ધીસ ટાઈપ ઓફ રિએક્શન ઇઝ નોન એઝ એડિશન રિએક્શન તો યોગશીલ પ્રક્રિયામાં તો શું થાય છે તો કે ડબલ બોન્ડેડ કમ્પાઉન્ડ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાં કંઈક એડ થાય અને સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બને તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે એડિશન રિએક્શન તરીકે ઓળખાય દાખલા તરીકે ઇથિલિન છે ઇથિલિનની જ્યારે બ્રોમિનેશન બીઆર ટુ સાથે પ્રક્રિયા કરવામાં તો ડબલ બોન્ડ ટુથી અને બંને જગ્યાએ બીઆર એટલે કે 1-2 ડાયબ્રોમો ઇથેન બને છે તો આ રીતે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાંથી સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બને બીજી રીતે કંઈ તો ડબલ બોન્ડ મલ્ટીપોલ બોન્ડ આગળ કંઈ ઉમેરાવાની ઘટનાને આપણે એડિશન તરીકે ઓળખવામાં આવે છે બીજી રીતે કહીએ તો આપણે કહી શકાય મિત્રો કે ધીસ ટાઈપ ઓફ રિએક્શન પાઈ બોન્ડ ઇઝ બ્રેક એન્ડ સિગ્મા બોન્ડ ઇન અધર વર્ડ વી કેન સે દેટ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બીકમ સેચ્યુરેટેડ જ્યારે એલિમિનેશન રિએક્શનમાં શું થતું હતું સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાંથી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બન માટે આપણે એમ કહી શકાય કે એડિશન રિએક્શન એક્ઝેક્ટલી રિવર્સ ટુ ધ એલિમિનેશન રિએક્શન તો મિત્રો વાત કરશું આપણે કન્ડેન્સેશન રિએક્શન સંકલન પ્રક્રિયા કન્ડેન્સેશન રિએક્શનમાં શું હોય છે કન્ડેન્સેશન રિએક્શન ટુ મોલિક્યુલ હેવિંગ અ સેમ ઓર ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ આર કન્ડેન્સ વિથ એલિમિનેશન ઓફ વોટર મોલિક્યુલ આ પ્રકારે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે લખી એમાઇન અને એસિડ વચ્ચેની પ્રક્રિયા છે કે જેમાં એમાઇનના ઇનેક્ટ્રો ગ્રુપ અને સીડબ્લ્યુએચ ગ્રુપ સાથે કન્ડેન્સ થઈ અને અહીંથી ઓએચ અને અહીંથી હાઇડ્રોજન એટલે કે ટુઓ દૂર થઈ અને અહીંથી ટુઓ દૂર થઈ અને પ્રક્રિયાના અંતે સીઓ અને એમાઇડ બને છે આ રીતે જે એમાઇડ બનવાની પ્રક્રિયા છે એને આપણે કન્ડેન્સેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે તો કન્ડેન્સેશન રિએક્શનમાં શું થાય છે તો કે બે મોલિક્યુલર એ બધું ફંક્શન ગ્રુપ સેમ પણ હોઈ શકે અથવા ડિફરન્ટ પણ હોઈ શકે અને એની વચ્ચે સંકલન થઈ પાણીનો અણુ દૂર થતો હોય તેવા પ્રકારની પ્રક્રિયાને કન્ડેન્સેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે સંકલન ઇન શોર્ટ સંકલન પ્રક્રિયામાં શું થાય છે કે બે જુદા જુદા મોલિક્યુલમાંથી પાણીનો અણુ દૂર થઈ અને કન્ડેન્સ થઈ નવી પ્રોડક્ટ બનતી થાય એને કન્ડેન્સેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીશું રિએરેન્જમેન્ટ રિએક્શન તો મિત્રો રિએરેન્જમેન્ટ રિએક્શનમાં જેમ આપણે વાત કરી કે એડિશન રિએક્શનમાં કંઈક એડ થતું એલિમિનેશન રિએક્શનમાં કંઈક રિમૂવ થતું બરાબર છે સબસ્ટિટ્યુશન રિએક્શનમાં એકના સ્થાને બીજો દાખલ થતો હોય છે કન્ડેન્સેશન રિએક્શનમાં બે મોલેક્યુલ જોઈન થતો પણ રિએરેન્જમેન્ટ રિએક્શન તો નહીં કહેવાય એમાં ફક્ત આંતરિક ચેન્જ થઈ અને નવી જ પ્રોડક્ટ બનતી હોય તો એવા પ્રકારના રિએક્શનોને આપણે રિએરેન્જમેન્ટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ઓક્ઝાઇમ છે ઓક્ઝાઇમમાં રિએરેન્જમેન્ટ થઈને પ્રોડક્ટ બને છે એમાં તો આ પ્રકારે જે આંતરિક ફેરફાર થઈ અને જે નવી પ્રોડક્ટ બનતી હોય એવા પ્રકારના રિએક્શનને આપણે રિએરેન્જમેન્ટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે અહીંયા જોયું કે ઓર્ગેનિક રિએક્શનમાં મુખ્ય પાંચ પ્રકારના રિએક્શનો હોય છે એમાં આપણે સૌ પ્રથમ જોયું આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન સબસ્ટિટ્યુશન રિએક્શનમાં શું થાય છે તો સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર તો કે કોઈ એક મોલિક્યુલ બીજા મોલિક્યુલ દ્વારા રિપ્લેસ થઈ અને નવી પ્રોડક્ટ બનતી હોય એ પ્રકારના એ પ્રકારના રિએક્શન આપણે સબસ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં છે ઇથાઇલ બ્રોમાઇડમાં ઓએચ માઇનસ એટેક કરીને બીઆર દૂર થાય છે અને ઇથાઇલ આલ્કોહોલ બનવું એને આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે હવે બીજું જોયું આપણે એલિમિનેશન રિએક્શન આની અંદર શું થાય છે તો કે પાંચ પાસેના બે કાર્બનમાંથી નાનો મોલિક્યુલ HCl, HBr, ઇથેનોલ ઇથેનોલ જેવું બની અને સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાંથી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બનતો હોય તેને આપણે કહીએ છીએ એલિમિનેશન રિએક્શન
એડિશન રિએક્શનમાં શું થાય તો અનસેચ્યુરેટેડ બોન્ડ હોય છે ત્યાં બ્રોમિન ક્લોરિન જેવા અણુ ઉમેરાય અને સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બનતો હોય છે. તો કે ડબલી બોન્ડનમાંથી એટલે કે બાય બોન્ડમાંથી સિગ્મા બોન્ડનું ફોર્મેશન થતું હોય તેવા પ્રકારના રિએક્શનને આપણે એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. કન્ડેન્સેશન રિએક્શનમાં શું થાય તો કે બે મોલિક્યુલ કે ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ ધરાવતા વ્યવહાર જ્યારે સંકલન પ્રક્રિયાના તેમાંથી પાણીનું અણુ દૂર થઈ અને નવું પ્રોડક્ટ બનતી હોય તેને આપણે કન્ડેન્સેશન રિએક્શન તરીકે ઓળખવામાં છે. રિએરેન્જમેન્ટમાં શું થાય તો તેમાં કંઈ ઉમેરાતું નથી, એટલે પણ આંતરિક ચેન્જ થઈ અને નવી પ્રોડક્ટ બનતી હોય ત્યાં આપણે એને રિએરેન્જમેન્ટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે ફક્ત અહીં સુધી ટાઈપ કેટલા પ્રકારના રિએક્શનના પ્રકારો વિશે જ વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન, એલિમિનેશન રિએક્શન, કન્ડેન્સેશન રિએક્શન તેનો ડિટેલમાં અભ્યાસ કરશું. અને સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય કેટલા પ્રકાર હોય છે તેના આધારે SN1, SN2, એલિમિનેશનમાં E1, E2 અને મિકેનિઝમ સાથેનો અભ્યાસ કરીશું. ત્યારે બેઠું આ લાસ્ટ જ રાખીએ. નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું. આભાર.